વર્ણન આવે છે કે જ્યારે ઠાકોરજી માખણ ચોરી કરવા માટે પધારતા અને માખણ મથનીને બધું ફોડી દે અને પછી આ મંગુઠો દઈ દઈને ચીડવે, એનું છોક એને ગાયનું વાછડું છોડી દે અને ગોપીને જઈને કે જે તારો આ ગાયનું વાછડું કોઈએ છોડી દીધું, કે કોને છોડી દીધું, કે મને શું ખબર, જો પકડ પકડ નહીં તો બધું દૂધ પી જશે, અને ઓલી એને વાછડાને પકડવા જાય ને આ બધા ઘરમાં ઘૂસી જાય અને પછી મથની ફોડે ને આમ ને તેમ ને એવા ઉધમપાત, ઓલી માંડ માંડ વાછડાને પાછી બાંધીને આવે અને ઘરમાં આવીને જુએ તો બધી મથની ફોડેલી માખણ એકબીજાના મોઢા ઉપર નાખેલું, એક લોંદા એક દૂસરે પે ડાલે હુએ, વસ્ત્ર જુઓ તો છાછમાં ભીગેલા, અને જ્યાં પકડવા જાય તો આમ અંગૂઠો દેખાડે ને ચીડવે. ભક્તો કહ્યું ને બહુ કીર્તનોમાં બહુ સરસ ભાવ વ્યક્ત કર્યો. આપણે નહીં કીર્તનોમાં દાનના કીર્તનોમાં ને આપણે ગાતા હોઈએ છીએ, પરમાનંદ બ્રજવાસી સાંભરો, અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રી, મેરે હરી રે મધુરિયા લે ગયો રી, મેરી હરી રે મધુરિયા ગયો રે, મેરે ભરી રે મધુરિયા લે ગયો, મેરી ભરી રે મધુરિયા લે ગયો રે, લે ગયો રે, લે ગયો રે, લે ગયો રે, લે ગયો જો આ
મટકી એટલે આ મન હૃદય ભરેલું હશે તો ઈ લઈ જશે, ચોરી કરશે. સેનાથી ભરેલું? તો કે ભાવથી ભરેલું. અને વાસનાથી ભરેલું હશે તો શું કરશે? એને ફોડશે. બોલો કે ને, અમારી સાથે વિશ્વાસઘાત કરી લીધો આને. વિશ્વાસભંગ આ સંસારમાં થાય ને, વિશ્વાસભંગ થતા હોય છે. લોકો એકબીજા ઉપર વિશ્વાસ મૂકે, આશ્રિત થાય, અને પછી પોતાના સ્વાર્થમાં આવીને એકબીજાનો વિશ્વાસ લોકો તોડતા હોય. તો આ મન રૂપી મથનીમાં વાસના રૂપી માખણ ભરશો તો ઠાકોરનું કામ જ છે એ વાસના રૂપી માટકીને તોડવાનું. તો પ્રભુ એને તોડશે. અને જો આમાં ભાવ રૂપી માખણ હશે, મેરે ભરે રે મટકીયા, તો ભઈ લઈ જશે સાહેબ. મેરે ભરે રે મટકીયા, મધ મધ ગમ ગમ નિશા નિશા ધની ધની 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 મધ મધ ગમ ગમ ગ ગ મ મ ધ ધની નિશા સ્વ ગ ગ મ મ ધ ધની નિશા સ્વ ગગમ ઉપર ઉઠેલો હાથ એટલે આમ બોલાવે.
है ना, बुला रहे हैं, कोने बुलावे तो के ब्रजवासियों ने, ब्रज भक्तों ने कहत सब न सुहाओ, तो अपनी ओर बुला रहे हैं, पोतानी ओर खींचे छे, बुलावे छे। अबे सीधो सीधो प्रकार तो ये छे के कोई ने बोलावु होए तो आपड़े कही अरे भाई अहीं आओ, पण आ आम नथी बोलावता, आ आम बोलावे छे, टेढ़े है ना तो काम भी टेढ़ा। આમ કરીને બોલાવે છે તો એની એની ભાવના એ બતાવી કે શું કામ ભાઈ આમ, તો કે તું સીધો સીધો મારી પાસે નહીં આવ, કે વામ ભાગ એટલે શ્રી સ્વામીજી અને શ્રી સ્વામી એટલે કે શ્રી મહાપ્રભુજી, તો કે મહાપ્રભુજી થકી વાયા વલ્લભ થઈને મારી પાસે આવ, ડાયરેક્ટ આવીશ તો હું તને નહીં ઓળખું, અને વલ્લભ થકી તું મારી પાસે આવીશ તો તારો હું ત્યાગ ક્યારે નહીં કરું, એટલે આમ બોલાયો ને, નહીં તો કેવી રીતે બોલાવો આપણે મોરબીમાં, કેવી રીતે રીત શું છે અહીંયા, આમ જ ને, અરે ભાઈ આમ આવજો ત્યાં ના, લેકિન યું આ આમ છે હાસ, અદભુત સ્વરૂપ, અને આ જે શ્રીનાથજી ને એની જે પીઠિકા અને જે પીઠિકામાં રહેલા જે બધા ચિહ્નો, બધું ભાવાત્મક આ એક એક સ્કંધનું પ્રતીક છે। શ્રીનાથજીની લીલા આ દ્વાદશ સ્કંદમાં તો વિસ્તારપૂર્વક છે, ગૂઢ છે, પણ એક પ્રગટ રૂપે આ કંદરામાં પણ પ્રતીક રૂપે દેખાય છે। જો શ્રીનાથજીના મસ્તક ઉપર જે કંદરા જે છે, કંદરામાં એક કોણ બેઠું છે, તો કે શુક પોપટ છે ને, તો એ પોપટ કોણ, તો એની સંગતિ પહેલા અને બીજા સ્કંદ સાથે કરી શ્યાચાર્યજીએ, તો કે એ શુક બીજો કોઈ નહીં, ભાગવતના મુખ્ય વક્તા શ્રી શુકદેવજી મહારાજ, અને પ્રથમ અને દ્વિતીય સ્કંદ સાથે સંગતિ, એટલે કારણ કે પ્રથમ સ્કંદમાં શુકદેવજીનું આગમન અને બીજા સ્કંદમાં શુકદેવજી ઉપદેશનું પ્રારંભ કરે છે, એટલે આ બે સ્કંદનું પ્રતીક એટલે કે જે શુક જે પીઠિકામાં બિરાજમાન છે, તો એક શુક તો ઉપર આ માથા ઉપર શ્રીનાથજીના મસ્તક ઉપર, અને એક બીજું શુક શ્રીનાથજીની નાસિકા ઉપર। શ્રીનાથજીને આપણે ઠાકોરજીને નકવેસર ધરાવીએ ને, એ નકવેસર શું છે, એમાં લાલ વચ્ચે પદક હોય, અને એક નીચે એક મોતી હોય, ને એક ઉપર મોટો હોય, અને નીચે એક ઝીણો મોતી હોય, અને આમ જો આમ ધરાવેલું હોય જાણે આમ શુક, કે શ્રીનાથજી એક બિંબા ફલ, અને ફલનું આસ્વાદન માટે એ શુક ત્યાં નાસિકા ઉપર બેઠું છે। એક ભક્ત કવિએ તો પૂછ્યું, અરે હે મોતી તું સીપ કે કોન તપસ્યા કીની, કંચન બીચ બેઠ કે અધરન કો રસ પીનો, તે તો એવું શું તપસ્યા કરી કે અધર સુધાનું તું પાન કરી રહ્યો છે। વો કહેતા હે મોતી ભૈયા યે બાત નહીં હૈ, તો કે તો કે સીપ તજા સીપી તજી અધબીચ ગયો બિંધાઈ, સીપ તજા સીપી તજી અદબીચ ગયો બિંધાઈ, તડપત હો લટકત હો પહોંચત નહીં, લટક લટક રહે જાય। ભૈયા કબ સે લટક રહા હું આપે, પ્રતીક્ષા કર રહા હું, લેકિન અભી ભી વો સુધા કા પાન મુજે નહીં હુઆ। તો એક શુક તો એ નાસિકા ઉપર, અને એક બીજો શુક ઉપર જે શ્રી શુકદેવજી મહારાજ છે। શ્રીનાથજીની પીઠિકામાં વામ ભાગમાં એક મુનિ બિરાજમાન છે, મુનિ શ્રી આચાર્યજીએ એનું તૃતીય સ્કંદ સાથે સંગતિ કરી, કે તૃતીય સ્કંદનું પ્રતીક છે, કારણ કે તૃતીય સ્કંદમાં માતા દેવહૂતિનો ઉદ્ધાર કરવા માટે, સાંખ્ય શાસ્ત્ર પ્રવર્ત કરવા માટે કપિલ ભગવાન પ્રગટ થયા, તો એ મુનિ વો કપિલ મુનિ હૈ, જે તૃતીય સ્કંદનું પ્રતીક છે। શ્રીનાથજીની પીઠિકામાં બીજા ભાગમાં બે મુનિ બિરાજમાન છે, આ તમે રોજ શ્રીનાથજીના દર્શન કરો, ઘરમાં ચિત્રજી હોય, બીજું કંઈ હોય કે ન હોય, પણ દરેક વૈષ્ણવના ઘરમાં એક શ્રીનાથજી, મહાપ્રભુજી અને યમુનાજી, આ ત્રણ ચિત્રજી તો હોય જ। શ્રીનાથજીની
શ્રી યમનાજી ભક્તિનું દાન કરે, શ્રીનાથજી મહાપ્રભુજી કૃપાનું દાન કરે, શ્રીનાથજી અધરામૃતનું દાન કરે. તો ઘરમાં ચિત્રજી ઠાકોરજી સેવા કરતા હોય, લેકિન આ બધું સમજીએ ના સ્વરૂપ તો આનંદ આવે. એટલે હવે આપણે દર્શન કરો ને તો આ બધું ભાવના. એટલે શ્રી મહાપ્રભુજીએ જે ભક્તિ બતાવી કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ. ભક્તિ કેવી હોવી જોઈએ, લક્ષણ શું છે? તો કે મહાત્મ જ્ઞાન પૂર્વક. તો એ કપિલ મુનિ બીજા ભાગમાં બે મુનિ જે ચતુર્થ સ્કંદનું પ્રતીક છે, એક છે નર અને બીજો નારાયણ. નર સ્વરૂપ એટલે શ્રેષ્ઠ નારદજી જે ધ્રુવજીને દીક્ષા આપી નામ મંત્રની જે ચતુર્થ સ્કંદમાં જેનું વર્ણન છે, અને નારાયણ એટલે પૃથ્વી મહારાજ જે અર્ચન ભક્તિ સ્વરૂપ છે જેની સંગતિ ચતુર્થ સ્કંદ સાથે કરી. હવે શ્રી મહાપ્રભુજી બતા રહે કે દેખો શ્રીનાથજી કહાં પે ઠાડે, કે કંદરા મેં. તો કે કાહે કી કંદરા હૈ, તો કે શ્રી ગિરિરાજજી કી કંદરા પે ખડે. ઓર વો કંદરા કો દ્વાર હૈ ઠાકુરજી, જો શ્રીનાથજી બાબા ખડે હૈ, શ્રી ગિરિરાજજી કી કંદરા ઓર કંદરા કે નિકુંજ કો દ્વાર પે શ્રીનાથજી બાબા ખડે હૈ કુંજ મેં લે જાય વે કે લીએ. તો કે કાહે કી કંદરા હૈ, તો કે ગિરિરાજજી કી. તો એની સંગતિ પાંચમા સ્કંદ સાથે કરી. શું કામ? તો કે પાંચમા સ્કંદમાં શું છે? તો કે ખગોળ ભૂગોળનું વર્ણન છે, નદીઓ પર્વતો પહાડોનું વર્ણન કરવામાં આવ્યું. એટલે એ પંચમ સ્કંદ સાથે એનું સંગતિ બતાવી. શાચાર્યજી કહે રહે કે દેખો શ્રીનાથજી કી પીઠિકા મેં એક દો ગાય બિરાજમાન હૈ. ઓર તો ઓર યે દો ગાય મતલબ એક ગાય ઓર એક દૂસરી બાકી બછિયા. હવે વાછરડું હોય બછિયા હોય એ દુગ્ધપાન કરે, ક્યારેક સિંગડા મારે, ક્યારેક લાત મારે, તો એ માં એ વાછડાને પોતાથી દૂર ન કરે. એ માની એ વાછડા ઉપર કૃપા છે. એ કૃપા એટલે પુષ્ટિ અનુગ્રહ. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા પોષણ લીલા. કે એક વખત જે જીવ ઠાકોરજીના શરણમાં આવી જાય, પછી કેટલો પણ અનંત જન્મોથી ભરેલો આ જીવ, આ દોષોથી ભરેલો આ જીવ, ઠાકોરજી એ જીવનો સ્વીકાર કરે છે, એ જીવનો ત્યાગ નથી કરતા. કેવા કેવા જીવ અપરાધ દોષ થતા હોય છે. હા, મેરી કૃતિ જીને દેખો શિવલ્લભ, ક્ષણ ક્ષણ મેં અપરાધ પડત હૈ. એની કોઈ ગણના નથી થતી, એટલા અપરાધ મનસા વાચા ક્રિયાથી થાય છે. પણ તો પણ ઠાકોર એ જીવના દોષને નથી જોતા. એ ભગવાનની ભક્ત ઉપરની કૃપા છે જેનું વર્ણન છઠ્ઠા સ્કંદ સાથે કરવામાં આવ્યું, જેનું પ્રતીક એ ગાય. આચાર્યજી કહે રહે હૈ દેખો શ્રીનાથજી કી પીઠિકા મેં એક સર્પ હૈ, એક સિંહનું મુખ છે. એ સિંહનું મુખ જેનું સાતમા સ્કંદ સાથે એની સંગતિ કરી. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ રૂપ આપે ધારણ કર્યું, નરહરિ રૂપ ધારણ કર્યું જે સાતમા સ્કંદમાં બતાવવામાં આવ્યું. શ્રીનાથજીની પીઠિકામાં એક નાગનું ચિહ્ન છે, એની અષ્ટમ સ્કંદ સાથે સંગતિ કરી. કે જે અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે, ને વાસુકી નાગનો રસ્સો બનાવ્યો, મંદ્રાચલ પર્વતને સ્થિત કર્યો, દેવ અને અસુરો મંથન કરી રહ્યા છે, એ વાસુકી નાગ. એ જે નાગ છે એ અષ્ટમ સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની પીઠિકામાં એક મોરનું પ્રતીક છે, ચિહ્ન છે, મોર બિરાજમાન છે, એ નવમ સ્કંદનું પ્રતીક છે. કારણ કે નવમ સ્કંદ એટલે ઈશાનું કથા, ઈશાનું, ઈશ એટલે ઈશ્વર, અનુ એટલે અનુકરણ કરવા વાળા, એટલે ભક્ત. ભગવાનના ભક્ત કેવા હોય? તો કે નિષ્કામ હોય. મયુર કેવો હોય છે? તો કે નિષ્કામ હોય છે, એ વિષય વાસના ભોગતો નથી. એ નવમ સ્કંદનું પ્રતીક છે. અને દશમ સ્કંદમાં તો આ જેટલા પણ શ્રીનાથજીની પીઠિકામાં ચિહ્નો જે રહેલા છે એની સંગતિ કરવામાં આવી છે. એક એક પ્રતીક સાથે, એક એક ચિહ્ન સાથે આ દશમ સ્કંદની સંગતિ કરવામાં આવી છે. નિરોધ લીલા,
અને શ્રીનાથજીની પીઠિકામાં એક સર્પનું ચિહ્ન છે, જે 11મા સ્કંદનું પ્રતીક બતાવ્યું મુક્તિ. કે જે કે જ્યારે આ સર્પ હોય, જ્યારે એને કાછલી બદલવાનો સમય આવે, અને એ જ્યારે કાછલી ન બદલે તો શું થાય છે, આંધળો બની જાય છે, એ જોઈ નથી શકતો. અને જ્યારે એ પોતાની જૂની કાછલી ઉતારે અને નવી ધારણ થાય ત્યારે એ બધું જોઈ શકે છે. એવી રીતે જીવ પણ જ્યારે અહમતા મમતારૂપી કાછલી જીવે પહેરેલી છે ત્યાં સુધી એ જીવ પણ આંધળો છે, એ મુક્ત નથી થઈ શકતો. ત્યાર સુધી એને ભગવાનના લીલાના અનુભવ દર્શન થતા નથી. એટલે એ મુક્તિ લીલાનું પ્રતીક બતાવ્યું. અને 12મું બતાવ્યું આશ્રય લીલા, જેમાં 5 પ્રકારના આશ્રયનું વર્ણન કરવામાં આવ્યું. આ રીતે આ બધી લીલાઓ આ શ્રીમદ ભાગવતની એ શ્રીનાથજીના સ્વરૂપ, એટલે વાંગમય સ્વરૂપ, વાણીમય તો છે જ, અને આ બધી લીલાઓ એના પ્રતીક શ્રીનાથજીની પીઠિકા કંદરામાં બિરાજમાન છે. એટલે આપણે અહીંયા જે આ 7 દિવસ આ શ્રીમદ ભાગવતનું સેવન કરી રહ્યા છીએ વૈષ્ણવો, એ શ્રીનાથજીના સ્વરૂપનો જ અનુભવ આપણે અહીંયા બેસીને કરીશું. જેવા જેવા અસુરો થયા એવા એવાને મારવા માટે ભગવાને એવા અવતાર ધારણ કર્યા, અહીંયા પ્રભુએ વાણીરૂપ અવતાર ધારણ કર્યું છે. કારણ કે વાણીરૂપ શ્રાપ લાગ્યો છે ને પરીક્ષિતજીને, એટલે વાંગમય સ્વરૂપ વાણીરૂપ અવતાર આ પ્રભુનું એટલે કે શ્રીમદ ભાગવત છે. અને એ શ્રીમદ ભાગવત દ્વારા એ જ શ્રીનાથજીનો સર્વાંગનો અનુભવ આપણને આ 7 દિવસમાં થશે. આવો એ અનુભવ કરવા માટે સર્વપ્રથમ શ્રીમદ ભાગવત મહાત્મ્યના દર્શન કરીએ. અહીંયા તો આ હજી સુધી આપણે પૂર્વ ભૂમિકા શ્રીમદ ભાગવતની જોઈ, હવે મહાત્મ્યના જે 6 અધ્યાય જે ભગવાનના ષટ ધર્મનું વર્ણન કરે છે, એટલે 6 અધ્યાય, 6 અધ્યાયોમાં શ્રીમદ ભાગવતનો પરિચય આપવામાં આવ્યો. અને 6 અધ્યાયનું પ્રયોજન કે 3 અધ્યાયોથી બતાવ્યું કે ભાગવત 3 વસ્તુઓનો દાન કરે છે. એક તો ભક્તિ ચરિત્ર, બીજું ભક્ત ચરિત્ર, અને ત્રીજું ભગવત ચરિત્ર. અને કહેવાય કે જ્યાં 3 સદ મળે તો એ સંગમ, એ ત્રિવેણી કહેવાય. જ્યાં 3 સત્તત્વો મળી જાય તો આ ભાગવતમાં એ 3 સત્તત્વો બિરાજમાન છે. એટલે આ 7 દિવસ આપણે ત્રિવેણીમાં સ્નાન કરવાના છે. તો 3 તત્વોનું દાન કરવા વાળી આ શ્રીમદ ભાગવત છે. અને 3 વસ્તુઓથી જીવનમાં દુઃખ આવે છે, એટલે 6 અધ્યાયોમાં મહાત્મા બતાવ્યું દુર્વિચાર, દુસંગ અને દુરાચાર આ 3 દુઃખના કારણ છે. એટલે 6 અધ્યાયોમાં શ્રીમદ ભાગવતનું વર્ણન કરવામાં આવ્યું. ભાગવતનું પરિચય પુરાણ કરાવી રહ્યું છે. ભાગવતનું પરિચય એનું મહાત્મ્ય ભાગવત પોતે નથી કહેતું. કહેવાય ને હીરા અમુક સે ના કહે લાખ મારા મૂલ, એ તો કોઈ જોહરી એની પરખ કરે અને પછી એની કિંમત બતાવે. તો આજે આ શ્રીમદ ભાગવત છે તો હીરો છે, અને જોહરી યાની હમારે શ્રી આચાર્યજી જિનકી પરખ કર રહે હૈં, 7-7 કસોટીઓ કરી શાસ્ત્ર એ પ્રકરણે સ્કંધે અધ્યાયે વાક્ય પદે ક્ષરે 7-7 પ્રકારથી એના ભાવ પ્રકાશ કર્યો. શ્રીમદ ભાગવત રૂપી હીરા એનું મૂલ્ય શ્રી આચાર્યજી આપણને બતાવ્યું. તો પરિચય પ્રાપ્ત કરવું હોય તો શાસ્ત્રનો કરીએ, સંતોનો કરીએ. પરિતઃ ચિનોતી ચયનમ કરોતી, પરિચયનો મતલબ છે કે બધી જગ્યાએથી